લલિત હેલે પ્રકરણ 3 અને વિષય ગણિત. તો બાળક મિત્રો આપણે ગણિત ની અંદર પ્રકરણ કયું ભણીએ છીએ? પ્રકરણ 3 જેનું નામ શું છે? આપો અને લો, જેની અંદર આપણે સરવાળા બાદબાકી શીખી રહ્યા છીએ. આગળ આપણે ખાલી સ્થાન પૂર્ણ કરો ત્યાં સુધી આપણે જોઈ ગયા છીએ. આજે આપણે એક નવો ટોપિક આગળ જોઈએ. તો અહીંયા છે કે સંખ્યા વિસ્તારો. તો હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા તમને એક સંખ્યા આપેલી છે 864. ઓકે, તો હવે આપણે આનો વિસ્તાર કેવી રીતે કરવાનો છે? તો આપણે આ સંખ્યાને પહેલા 0 સાથે, 10 સાથે, 20 સાથે, 30 સાથે, 40 અને 50 આ સંખ્યામાંથી આ બધી સંખ્યા આપણે બાદ કરવાની છે અને શું વધે છે એ પ્રમાણે આપણે જવાબ મેળવવાનો છે. તો અહીંયા પહેલા 84 આવેલા છે, 84 ને આપણે 0 સાથે ગુણતા આપણને જવાબ શું મળે? 84 જ મળે. અહીંયા જોઈએ આપણે કરીએ 84 વત્તા 16, તો 4 ના 4, 8 ના 8. આ તો આપણે 0 સાથે કર્યા. હવે આપણે 10 માંથી 84 માંથી 10 બાદ કરીએ. આપણે આ પ્રમાણેના દાખલા આગળ શીખી ગયા કે પાછળ જે સંખ્યા આપી હતી એમાંથી આપણે આગળની સંખ્યા બાદ કરતા. ઓકે, તો અહીંયા આપણે પહેલા 84 માંથી 10 બાદ કરીશું, 20 બાદ કરીશું, 30 બાદ કરીશું, 40 બાદ કરીશું અને 50 બાદ કરીશું. તમારી પ્રેક્ટિસ વર્ગમાં દાખલા નંબર 13 છે, એની અંદર તમને એક ઉદાહરણ આપેલું છે. તમે એના ઉપરથી બીજા બધા દાખલા કરી શકો છો. તો હવે અહીંયા આપણે બાદ બાકી કરીએ કે 84 માંથી 10 બાદ કરીએ તો આપણને શું જવાબ મળે છે? 84 માંથી 10 બાદ કરતા 4 ના 4 અને 8 માંથી 1 બાદ કરીએ તો 7. તો જવાબ મળ્યો 74. હવે આપણે 74 વત્તા 10 કરી જોઈએ આપણો જવાબ કેટલો આવવો જોઈએ. 84 આવવો જોઈએ. 74 વત્તા 10 તો 4 ના 4, 7 ને 8, 84 જવાબ મળી ગયો. આ તો આપણે 10 સાથે કર્યું. હવે આપણે કરીશું 20 સાથે, એટલે કે 84 માંથી 20 બાદ કરીશું. ઓકે, હવે અહીંયા 84 માંથી 20 બાદ કરીએ તો અહીંયા 84 ઓછા 20 તો 4 ના 4 અને 8 માંથી 2 બાદ કરીએ તો અહીંયા 2 આવે છે. તો 3 થી શરૂઆત કરવાની, 5 સુધી ગણતરી કરો. તો અહીંયા 3 4 5 6 7 8, 1 2 3 4 5 6, તો અહીંયા આવશે 6. હવે જવાબ મળ્યો 6 6 64. હવે આ બંનેનો આપણે કરીશું સરવાળો. તમે 20 વત્તા 64 કરી શકો અને 64 વત્તા પણ 20 કરી શકો. તો આપણે અહીંયા 64 વત્તા 20 કરી જોઈએ. જવાબ આપો કેટલો આવવો જોઈએ? તો 864 જવાબ આવવો જોઈએ. તો અહીંયા 4 ના 4, 6 ને 2, એટલે 6 ની અંદર 2 એડ કરી તો 7 અને 8, 84 જવાબ મળી ગયો. 10 કરી 20 કરી તો હવે કોની સાથે? 30 સાથે, એટલે કે 84 માંથી 30 બાદ કરવાની. તો શરૂઆતમાં પહેલા આપણે 30 લખવાના વત્તા ખાલી જગ્યા બરાબર 84. હવે 84 માંથી 30 બાદ કરીશું. તમારે કોઈ પણ સંખ્યા આપી હોય, જેમ અત્યારે 84 આપ્યા હોય એ જ પ્રમાણે બીજી કોઈ સંખ્યા આપી હોય તો સેમ આ જ પ્રમાણે બધાની અંદર કરવાનું છે. જો જે અહીંયા તમને 99 આપેલા હોય તો 99માંથી 10 બાદ કરો, 99માંથી 20 બાદ કરો, 30 બાદ કરો, 40 બાદ કરો અને 50 બાદ કરો. આ જ પ્રમાણે બધા દાખલાની અંદર કરવાનું છે. અત્યારે 84માંથી 30 બાદ કરીએ તો અહીંયા 30, 4 ના 4, 8માંથી 3 બાદ કરીએ તો 5 વધે. તો જવાબ આવ્યો 54. હવે આ બંનેનો કરી સરવાળો, જવાબ કેટલો મળવો જોઈએ? 84. 4 ના 4, 5 ને 3 તો 6 7 8, તો અહીંયા આવશે 84 જવાબ મળી ગયો. 30 સાથે કર્યું, હવે આપણે કરીશું 40 સાથે. તો 40 વત્તા ખાલી જગ્યા બરાબર 84. 84 ઓછા 40, 4 ના 4, 8માંથી 4 બાદ કરીએ તો અહીંયા 4 6 5 6 7 8, 4 આવ્યા, એટલે કે જવાબ મળ્યો 44. આ બંનેનો કરીએ સરવાળો.
44 વત્તા 40 4 4 4 4 8 ફરીથી 84 મળી ગયો તો 40 સાથે કર્યો હવે કરીશું 50 સાથે 50 વત્તા ખાલી જગ્યા બરાબર 84 એટલે કે 84 માંથી કેટલા બાદ કરવાના 50 બાદ કરવાના તો 84 એટલે કે 9 જવાબ મળ્યો તો અહીંયા આપણે લખીશું 9
અને અહીંયા સુધી શું હોય છે જવાબ કેટલો આવ્યો 95 તો અહીંયા 95 + 30 કરી જોઈએ 125 થવા જોઈએ 5 ના 5 9 ની અંદર 3 એડ કરી તો 10 11 12 તો 12 12 અહીંયા લખી દેવાના છે કારણ કે આગળ કોઈ સંખ્યા નથી આગળ સંખ્યા હોય તો આપણે ઉપર વધી મૂકવી પડે પણ સંખ્યા નથી એટલે 12 12 નીચે મૂકવાના હવે આપણે કરીશું 40 સાથે 40 વત્તા ખાલી જગ્યા બરાબર 125 હવે 125 માંથી 40 બાદ કરવાના છે 125 ઓછા 40 તો અહીંયા 5 ના 5 હવે અહીંયા પણ 2 માંથી 4 બાદ ન થાય એટલે 10 કો લેવો પડશે તો આગળ સંખ્યા ઉપર 0 અને 10 2 છે તો 10 ને 2 12 તો 4 12 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે તો 8 તો અહીંયા આવશે 8 અને અહીંયા સુધી 0 તો અહીંયા 85 જવાબ મળ્યો 85 વત્તા 40 કરીએ કેટલો જવાબ આવવો જોઈએ 125 5 ના 5 8 ને 4 તો 9 10 11 અને 12 તો 12 12 આપણે અહીંયા નીચે લખવાના છે એટલે જવાબ શું મળ્યો 125 40 સાથે કર્યા પછી હવે આપણે 50 સાથે બાદ કરીશું એટલે કે 50 વત્તા ખાલી જગ્યા બરાબર 125 125 માંથી 50 બાદ કરીએ 125 ઓછા 50 તો 5 ના 5 2 માંથી 5 બાદ ન થાય એટલે અહીંયા 10 કો લેવો પડશે તો અહીંયા 0 10 10 ને 2 12 12 માંથી 5 બાદ કરીએ તો અહીંયા 5 આપેલા છે તો 6 થી શરૂઆત કરીએ 6 7 8 9 10 11 12 7 જવાબ મળ્યો 7 અને અહીંયા 0 એટલે કે જવાબ શું આવ્યો 7 5 75 હવે આ બંનેનો કરીએ સરવાળો 75 વત્તા 50 5 ના 5 7 ને 5 તો 8 9 10 11 અને 12 તો અહીંયા 125 જવાબ મળી ગયો હવે બીજી રીતે 125 કેવી રીતે થાય તો અહીંયા જોઈએ કે 100 વત્તા 25 કરીએ તો 125 થાય છે કે નહીં તો 100 વત્તા 25 5 ના 5 2 ના 2 1 નો 1 તો જવાબ મળ્યો 125 તો આ પ્રમાણે બાકી બધા દાખલા તમારે કરવાના છે માત્ર યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા આપી હોય તો એમાંથી પહેલા 0 સાથે સરવાળો કરો પછી 10 બાદ કરો સંખ્યા જે આપી છે એમાંથી 10 બાદ કરો 20 બાદ કરો 30 બાદ કરો 40 બાદ કરો અને 50 બાદ કરો બધા જ બધી જ રકમમાંથી આ જ પ્રમાણે દાખલા કરવાના છે અહીંયા મેં 2 દાખલા તમને કર્યા છે એ પ્રમાણે તમારે બાકીના દાખલા